ध्वनि તમારી સાથે એવરીથિંગ ઇઝ ગોઈંગ સો સ્માર્ટ નાઉડેઝ કે તમે જો કંઈ પણ અત્યારે લેવા જાઓ તો દેર આર સો મેની થિંગ્સ એન્ડ દેર આર સો મેની ફીચર્સ ઇન ઇટ અને એમાં હંમેશા આપણને એક વર્ડ સંભળાય છે સ્માર્ટ વન રાઈટ તો તમે અત્યાર સુધી સ્માર્ટ ફોન્સ તો જોયા જ છે બટ સ્માર્ટ ચાર્જર ઓ ગોડ એન્ડ સ્માર્ટ ચાર્જર વિથ ધીસ સિક્યોરિટી થિંગ આ કંઈક સખત નવું છે અને એટલે જ આ કંઈક અલગ અને નવું છે એટલે મારી સાથે સ્ટુડિયોમાં છે વસ્તુ પણ અને વ્યક્તિ પણ જેમણે આ આખે આખી વસ્તુને ઇન્વેન્ટ કરી છે બનાવી છે દેટ ઇઝ સમથિંગ વેરી ન્યૂ વેલ વેલકમ ટુ માય સ્ટુડિયો કરણ હેલો કેમ છો બસ મજામાં યાર મતલબ મને લાગે છે ત્યાં સુધી યુ હેવ રિસેન્ટલી લાઈક કમ્પ્લીટેડ યોર ગ્રેજ્યુએશન ઓકે મને 2-3 વર્ષ થયા છે હું હમણાં જ બહાર નીકળ્યો છું હજી તો તમારી હરવા ફરવાની ઇમેજ છે યુ વર ઇન ટુ ઇન્વેન્શન્સ ધીસ ઇઝ સમથિંગ વેરી બિગ ઓકે સો ભાઈ અત્યારે આપણી સાથે કરણ છે જેમણે આ સ્માર્ટ ચાર્જર ઇન્વેન્ટ કર્યું છે હવે સ્માર્ટ ચાર્જરની ખૂબી બહુ બધી છે અને તમને આ ચાર્જર ઇન્વેન્ટ કરવાનો જ વિચાર કેમ આવ્યો કોઈ પણ ઇન્વેન્શન હોય એની બેઝિકલી કોઈ નીડ હોય છે અને વન્સ મારા મધરને એક ડ્યુટી બની ગઈ છે મોર્નિંગમાં 5 વાગે ઉઠે અને બધા જ ફેમિલીના મોબાઈલ્સ લેપટોપ્સ માય લેપટોપ્સ ટેબ્લેટ્સ માય સ્માર્ટ વોચ એ બધું જ પ્રોપરલી ચાર્જમાં મૂકે અને હું 7 વાગે ઉઠું તે વખતે બધું ચાર્જ હોય સો મને એવું થયું કે આમાં પણ એક IoT બેઝ હોય કે લાઈક ચાર્જર પોતે ઓન થાય અને પોતે ઓફ થાય સો એ વિચારના બેઝ પર આ એક ઇન્વેન્શન થયું છે કે મારી મધરની ડ્યુટી ઓછી થાય સો મને થયું કે ના ચાર્જર પોતે 4 વાગે ચાલુ થવું જોઈએ અને 6 વાગે બંધ થાય સો એને એ રીતે પ્રોગ્રામ અંદર આપણે ઇમ્પુટ કર્યા છે કે હાલમાં બધા મોબાઈલ 6 USB પોર્ટ આપ્યા છે લેપટોપ પોર્ટ્સ આપ્યા છે સ્માર્ટ વોચ પોર્ટ્સ આપ્યા છે સો એની એક પ્રોગ્રામ અત્યારે એવું ઇન્સ્ટોલ કર્યું કે 4 વાગે ઓન થાય અને 6 o'clock ઓફ થઈ જાય સો 2 hours બધા મોબાઈલ ગેજેટ્સ એપ્લાયન્સીસ ચાર્જ કરશે અને 6 વાગે બંધ થઈ જશે શું વાત છે આઈ ગેસ પેલું કહેવાય છે ને કે હર સક્સેસફુલ આદમી કે પીછે એક ઔરત કા હાથ હોતા હૈ તો કભી કભી ઇન્સ્પિરેશન મેં ભી ઔરત કા હી હાથ હોતા હૈ એન્ડ ઇટ ઇઝ યોર મોમ સો આઈ રીલી કોંગ્રેચ્યુલેટ યુ ફર્સ્ટ ઓફ ઓલ ફોર યુ નો બ્રિંગિંગ સમથિંગ વિચ ઇઝ વેરી ન્યૂ ટુ અસ અને આ ઘણું બધું એકચ્યુઅલી એ સ્માર્ટ ચાર્જરને તમે જોશો તો એક એક નાનું સ્પીકર તમારી આસપાસ ક્યાંક પડ્યું હોય એ સાઈઝનું છે પોર્ટેબલ છે તમે એને લઈને હરીફરી બી શકો એમ છો અને એની અંદર પાછી ઘણી બધી વસ્તુઓ છે ખૂબી છે એના વિશે વાત કરીશું પણ એ પહેલાં થોડું તમારા વિશે અને તમારું બાળપણ કેવું હતું એના વિશે પણ અમને કહો પ્લીઝ મને પહેલેથી હતું કે હું એક ડોક્ટર બનું એક એન્જિનિયર બનું કે જેવી રીતે અત્યારે પેરેન્ટ્સ પોતાના છોકરાઓમાં એક પ્રોગ્રામિંગ નાખી દે છે કે ના તારે લોકો જેવું બનવાનું છે લોકો જેવું અત્યારે ડેન્ટિસ્ટ ને ડોક્ટર્સ બને છે સો મને એવું પહેલેથી હતું પણ ધીમે ધીમે જે મારું ઇન્ટરેસ્ટ હતો તો એ બાજુ મારું આખું બાળપણ ગયું છે બાળપણથી એ બી ક્રિએટિવિટી હોય કે લોકોના એપ્લાયન્સીસ બગડ્યા હોય ને મેં એને રિપેર કર્યા હોય ખોલીને રિપેર કરીને બંધ કરવા બંધ કર્યા સો એ એક્ટિવિટી જે મને અત્યારે બીજા કદાચ શીખવા નથી મળી કે અત્યારે કોઈ ઇન્સ્ટિટ્યૂટ એને શીખવા નથી સો એ રીતે મારું આખું બાળપણ ઇનોવેશન્સમાં ગયું છે 2009 આર્ટિકલ્સ પણ આવવાના ચાલુ થયા તો એક એક આર્ટિકલ્સ મને મોટિવેટ કરતા હતા કે બીજો કદાચ આર્ટિકલ માટે આપણે મહેનત કરવાની છે રાઈટ સો એ રીતનું આખું રાઈટ તો તમારું અત્યારે જેમ તમે મને કીધું કે તમે ઘણું બધું સ્ટડી કર્યું છે એક્ઝેક્ટલી તમે થોડું તમારા ક્વોલિફિકેશન્સ વિશે પણ અમને જણાવો યા જે રીતે કીધું કે મારે ડોક્ટર બનવું હતું પણ પછી જે રીતે લાઈન ચેન્જ કરી સો બાયોકેમિસ્ટ્રી કમ્પ્લીટ કર્યું એના પછી મારો પોતાનો બિઝનેસમાં ડેવલપ કર્યો સો MBA પણ મેં સ્ટાર્ટ કર્યું દેન ડિજિટલ માર્કેટિંગ દેન ઓટોમેશન કોર્સિસ સો એવા બધા જેટલા સર્ટિફિકેટ કોર્સ છે બધાને મેં હેન્ડલ કર્યા અને જેટલા બી લાઈક ઇનોવેશન્સ છે જે બી આવી રીતે આઈડિયા આવે એને ફૂલફિલ કરવા માટે એને લાઈક એન્ડ પ્રોડક્ટ સુધી આપણે ડિઝાઇન કરી વાવ હવે આ ચાર્જરની તો વાત આપણે ચોક્કસ કરીશું ને એના ફીચર્સ વિશે પણ આપણે થોડી વાત કરીશું કે એક્ઝેક્ટલી આ શું છે કેવું છે પણ એ પહેલા જે મને જાણવાની ઈચ્છા થઈ ગઈ કે જ્યારે તમે બનાવવાની શરૂઆત કરી હશે અને જ્યારે કમ્પ્લીટ થયું હશે એ પિરિયડ દરમિયાન મને કોને ખબર હતી કે તમે કંઈક નવું કરવા જઈ રહ્યા છો મોસ્ટલી મારે ત્યાં જેટલા એમ્પ્લોયીઝ છે બધાને અને એઝ સ્પેશિયલી મારા મધરને કારણ કે સવારથી એની પાછળ હોઉં અને રાતે 11-12 વાગી જાય સો મારા મધર સૌથી વધારે એને દરેક પ્રોસેસ ખબર છે કે કઈ રીતે એને ઇન્વાઇટ કરવું શું વાત છે અને આખું આમ રેડી થયું તો વેરી ફર્સ્ટ તમે કોને કીધું હતું ઓબ્વિયસલી મારી મમ્માને કે મમ્મા હવે તારે સવારે આ બધું નથી કરવાનું ઓકે તો ધીસ ચાર્જર લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ મી મને એની આગળ ઓલમોસ્ટ 6 જેટલા તો પોર્ટ્સ દેખાઈ રહ્યા છે યા ઘણું બધું એને હું તો જોઈ રહી છું જે લોકો નથી જોઈ શકતા એના માટે આપણે સોશિયલ મીડિયા ઉપર આનો એક પિક્ચર પણ મૂકી દઈશું પણ એ પહેલા થોડા એના વિશેની વાત કરી કે શું શું એક્ઝેક્ટલી આની અંદર કવર થાય એટલે ચાર્જિંગ તો એક થઈ ગઈ એની ડ્યુટી કે એ
જે તે પ્રોગ્રામ આપણે લોડ કરીશું એ પ્રમાણે ઓન ઓફ થાય છે. ધ સેકન્ડ થિંગ કે ચાર્જર મારા એવા રૂમમાં રહે છે કે જ્યાં એક સિક્યુરિટી પર્પઝ પણ એનો સોલ્વ થવો જોઈએ, કે રાતે કોઈક ચોરી થાય છે યા કંઈ પણ એવો પર્પઝ થાય છે, તો કોઈ પણ ઇલીગલ પ્રેઝન્સ રૂમમાં દેખાય તો એ હ્યુમન મોશનને ડિટેક્ટ કરીને સાયરન પ્લે કરે છે. વાઓ, ઓકે, ધીસ ઇઝ વેરી મચ સમથિંગ બિગ. કેમ કે આઈ ગેસ હું તમને એક વાત કહીશ કે વેકેશન દરમિયાન જ અત્યારે લોકો જેમ કે ધાબા પર સુવા જતા રહેતા હોય તો નીચે ઘરમાં એન્ટ્રી મારીને કોઈએ પણ ઘર ખાલી કરી નાખ્યો હોય તો સામે આવે છે. આઈ ગેસ એવા ટાઈમે આવી બધી વસ્તુઓ બહુ જરૂરી હોય છે. હાલ અત્યારે છે માર્કેટમાં સિક્યુરિટી સિસ્ટમ અવેલેબલ હોય છે, પણ દરેક લોકો એફર્ટ કરે એવું જરૂરી નથી અને દરેક રૂમમાં હોય એ પણ જરૂરી નથી. સો ફર્ધર આ ચાર્જર જે રૂમમાં મૂક્યો છે એ સિક્યુરિટી એરિયામાં આવી ગયો. વાવ, અને એ સિવાય એની બીજી શું શું ખૂબી છે? આમાં એઆઈ કનેક્ટ થાય છે, સો તમે એની જોડે કમ્યુનિકેશન કરી શકો છો, તમે વાત કરી શકો છો. વાવ, સો ઇઝ ઇટ સમથિંગ સોર્ટ ઓફ અ રોબોટિક થિંગ વિચ કેન બી યા ફ્યુચર ઇઝ લાઈક ધેટ કે એક બોટ છે કે જેની જોડે તમે એકલા હોય અને તમારો મોબાઈલ પણ ચાર્જ થઈ રહ્યો છે તો એ વખતે તમે એની જો કમ્યુનિકેશન કરી શકો છો. વાવ, આ તો મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. ઓકે, આની સાથે સાથે તમે કીધું કે મ્યુઝિક પણ એમાં પ્લે થઈ શકે. યા, જે આપણે એઆઈ ની વાત કરી રહ્યા છે તો એ અત્યારે કમ્યુનિકેશન કરે છે એઝ વેલ એઝ તમે કહો કે કયું સોંગ પ્લે કરવાનું છે તો એ સોંગ પણ પ્લે કરે છે. વાવ, એટલે એ ડેટાબેઝ આપણી પાસે આમાં હોવો જોઈએ ના, એ ઓનલાઈન લાઈક વાઇફાઈ ઓનલાઈન કનેક્ટ કરીને ધેટ. ઓ વાવ, સો આઈ ગેસ ઘણા બધા એવા જે છે વસ્તુઓ જેને આપણે અત્યારે ફોન થ્રુ વાપરીએ છીએ એ આખા ફેમિલી માટે થઈ જશે. ઇવન યુ કેન ટર્ન ઓન એન્ડ ટર્ન ઓફ યોર હોમ એપ્લાયન્સીસ ઓલસો. વાવ, યુ કેન સે ટર્ન ઓન માય બેડરૂમ લાઇટ્સ તો ચાર્જર પોતે બેડરૂમ લાઇટ્સ ઓન કરશે. ક્યા બાત હૈ. અચ્છા, આપ હમારા યે રેડિયો કબ ઇસસે કનેક્ટ કરેંગે? જબ હમ કહેંગે કે પ્લીઝ રેડિયો ભી પ્લે કર દીજીએ અને આ પ્લે કરશે. આપ બતાઓ. બસ ઉપર એક ઉપર એની અંદર એક પ્રોગ્રામ નાખી દો કે જેમાં રેડિયો પણ પ્લે થતો થઈ જાય. ઓલરાઇટ, ધીસ લુક્સ વેરી નાઇસ. પણ હવે મુદ્દો આવે છે કે પબ્લિકલી લોકો સુધી ક્યારે પહોંચી શકે એમ છે. સી, આ પ્રોટોટાઇપ નથી, એક ફાઇનલ પ્રોડક્ટ જેવું છે. બટ હું એવું, કારણ કે એની અત્યારે એક્સપેન્સિવ વાત કરું તો રાઇટ અત્યારે 8000 જેવો અત્યારે એક્સપેન્સ થયો છે. સો અત્યારે હું આ જ પ્રોડક્ટ તરીકે હું ડિસ્પ્લે કરું તો કદાચ નોર્મલ પર્સન એને એફોર્ડ ના કરી શકે. સો અત્યારે એક મિની મોડલ બનાવવા જઈ રહ્યો છું કે જેની કોસ્ટ અરાઉન્ડ 1500 ટુ 2000 જેવી હોય. ઓકે, સો ધેટ વિલ બી ઇવન કોમ્પેક્ટ વન એઝ વેલ, રાઈટ? ઓકે, નાઈસ. અને તમે એને પેટન્ટ કરાવી લીધું કે હજી એનો પ્રોસેસ ચાલુ છે? પેટન્ટ માટે મારી ઈચ્છા એવી છે કે હું કરાવીશ, પણ એવું નથી કે હું પેટન્ટ કરાવીને પછી હું પબ્લિક સામે ડેમોન્સ્ટ્રેટ કરું, કારણ કે આ વર્લ્ડમાં કશું જ કોઈનાથી છુપાવવાનું થઈ કોઈ મતલબ નથી. રાઈટ, એટલે તમે આને પ્રોપરલી એક અફોર્ડેબલ વસ્તુ બનાવવા માંગો છો અને પબ્લિક કન્ઝમ્પશનમાં આવી શકે એવી. બહુ સરસ હશે. ઓકે, હવે જે બેટરીનો સવાલ ઉભો થાય કે આને ચાર્જ કરવા માટે અમારે શું એફર્ટ્સ કરવા પડે એ થોડું એક્સપ્લેન કરશો પ્લીઝ? નો, આ ચાર્જર એક ચાર્જર સ્ટેશન ટાઈપ છે. સો વી હેવ ટુ પ્રોવાઈડ 230 વોલ્ટ. ઓકે, સો ઇટ્સ નોટ અ બેટરી ઓપરેટેડ, બટ 230 વોલ્ટ વી હેવ ટુ સપ્લાય. ઓકે, લાઈક સપ્લાય એને આપી રાખવો પડે આપણે, તો એના સાથે અધરવાઇઝ એવું છે કે પ્રિઝર્વ કરી રાખે સપ્લાયને અને પછી આપણે જો ટ્રાવેલ કરતા હોય તો ઇટ કે હા એ કરી શકાય, પણ એ એડિશન એની કોસ્ટ એડ થાય. ઓકે, એટલે એક ફાઇનલ પ્રોડક્ટ જ્યારે તમે આઈ ગેસ બહાર લાવશો તો આઈ ગેસ એની અંદર એ એડિશન પણ. એટ ધેટ ટાઈમ વી કેનોટ સે એઝ અ સ્માર્ટ ચાર્જર, વી કેન સે સ્માર્ટ પાવર બેંક. વાવ, સ્માર્ટ પાવર બેંક, ટ્રુલી ટ્રુલી. પણ આઈ ગેસ આ સ્માર્ટ પાવર બેંક કે આ સ્માર્ટ ચાર્જર છે એ તો ઘણું બધું કામ કરી રહ્યો છે, એટલે એના માટે તો બહુ બધી જવાબદારી છે. વેલ, આની સાથે હવે એક તો આ ઇન્વેન્શનની વાત થઈ ગઈ અને નાઉ વેન આઈ હેવ સીન કે તમે ઇન્સ્પિરેશન પરથી ઇન્વેન્શન ઘણા બધા કરો છો, સો એવું કોઈ પ્લાનિંગ નેક્સ્ટ તમારા મનમાં ચાલી રહ્યું કે આઈ ફીલ લાઈક ઓ આની પર વિચારવા જેવું છે કંઈક, વોટ? અત્યાર સુધી મેં જેટલી પણ પ્રોડક્ટ બનાવી છે એ પ્રોડક્ટ યુનિક છે અને મારો એજન્ડા એવો છે કે આ જે બી પ્રોડક્ટ છે એ પર્ટિક્યુલર એક પોર્ટલ પર સેલ થાય અને જે આપણે ફોરેન મળીને અહીંયા ઇન્ડિયામાં લાવી શકીએ. સો ઇનોવેશન ઇઝ નોટ લાઈક કે એ પર્ટિક્યુલર કોઈ ઇલેક્ટ્રોનિક્સ યા મિકેનિક્સ બેઝ પર થાય, જે પણ અત્યારે બરોડામાં છે ઇન્ડિયામાં છે કે જે લાઈક વી કેન સે એઝ અ ઇન્ડિયન કે એ પોતાના બિઝનેસને ઇનોવેટિવલી પ્લેસ કરે અને હા જ્યારે ફોરેન મળીને આપણે ઇમ્પોર્ટ કરીશું ને એ વખતે ડેફિનેટલી ઇન્ડિયા વિલ બી ટોપ. વેરી રાઈટ. પણ મને એક સવાલ એવો થાય છે કે ડુ યુ થિંક કે આ પ્રકારની કોઈ બીજી વસ્તુ હજી સુધી ઇન્વેન્ટ નહીં જ થઈ હોય કે આને ટક્કર આપી શકે એવું કંઈ બીજું હજી સુધી નથી? ના, બધું બહુ થાય છે, પણ આમાં કેવું છે કે દરેક વસ્તુ ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર થાય છે અને કોઈક પાવર બેંક સ્માર્ટ હોય, કોઈક ચાર્જર લાઈક કોઈક ચાર્જિંગનું ટાઈમર બેઝ પર હોય, પણ આ એવી વસ્તુ છે કે જે સિક્યુરિટી બેઝ પર કામ કરે છે, જે એઆઈ બેઝ પર છે, એ સ્માર્ટ ચાર્જર તરીકે કામ કરે છે,
જિસકો શાયદ હમ ખરીદેંગે તો વર્થ હૈ ટોટલી તો આઈ રિયલી હોપ કે બહુ જલ્દી તમે યુ નો પબ્લિક કન્ઝમ્પશન માટે આને માર્કેટમાં મૂકી દો. અને જેમ તમે કીધું કે ડોલર્સ આપણે ત્યાં આવવાના ચાલુ થઈ. વેરી રાઈટ. ઓકે, તો આના સિવાય આ તો તમારી એક મશીન પ્રત્યેનો પ્રેમ થઈ ગયો, તમને ટૂલ્સ પ્રત્યેનો પ્રેમ થઈ ગયો. અધર ધેન ધેટ, કરણને શું ગમે છે? ઇનોવેશન્સ તો ગમે જ છે. રાઈટ. ધેન બાઇક રાઈડ છે, કાર રાઈડ છે. સમટાઈમ્સ કાર બાઇક મોડિફાઈ કરવાનું પણ ગમે છે. ઓ માય ગોડ, વાઓ. અને મારી બાઇક મેં 3 ટુ 4 ટાઈમ્સ મેં પેઇન્ટ કરી ચૂક્યો છું. અચ્છા, ઓકે, વાઓ. સો અવી એક્ટિવિટીઝ બધી બહુ છે. આપણા બરોડાની ઓળખ છે. તો એ સિવાય ગરબા કેવા આવડે તમને? યુનાઇટેડ વે સિવાય કોઈ નહીં. કોઈ નહીં. ઓહો, આ માણસના ડીએનએ માં માત્ર બરોડા બહાર નીકળે, માત્ર બરોડા જ છે એમની અંદર, એમના બ્લડ ની અંદર. સાઉન્ડ વેરી એક્સાઇટિંગ, વેરી નાઇસ. અને અત્યાર સુધી જે બી પ્રોડક્ટ ડિઝાઇન કરી છે, જેટલા બી ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટ કર્યા છે, અરાઉન્ડ મોર ધેન 120 પ્રોજેક્ટ્સ, અને બધા યુનિક પ્રોજેક્ટ્સ છે. એ બધા જ પ્રોજેક્ટ ને ઇવન મારી પોતાની વેબસાઇટ છે kalansa.in કરીને, કે લાઈક એની પર આપણે યુથ માટે છે કે એમને કઈ પણ ઇનોવેટિવ રીતે કોઈ પૂછવું હોય, કેમનો આઈડિયાઝ હોય, તો અહીં બરોડામાં અત્યારે રિસોર્સિસ અવેલેબલ નથી કેમના આઈડિયા સોલ્વ કરી શકે. લોકોની ક્રિએટિવિટી હોય છે પણ એમના થોટ્સ ને ફૂલફિલ નથી કરી શકતા. એના માટે વેબસાઇટ બી ડિઝાઇન કરી છે kalansa.in કરીને. તો એ તમારા સુધી પહોંચી શકે છે લોકો, એન્ડ યુ કેન ગાઈડ ધ યુથ કે ભાઈ તમે આ રીતે નહીં, આ રીતે કા તો અમારી સાથે જોડાઈને કામ કરો. ના, જોડાઈને નહીં પણ એમનો આઈડિયા હું એન્ડ સુધી લઈ જઈશ. વાઉ, વેરી નાઈસ. આઈ ગેસ અહીંયા હું એકલી છું પણ તો બી દિલથી તાળીઓ પાડી દઉં છું તમારા માટે ધેટ યુ આર ડુઇંગ એકચ્યુઅલી વેરી નાઈસ વર્ક. ઓકે, અત્યારે કરંટ સિચ્યુએશન વડોદરા શહેરની, અને ઇનફેક્ટ ઓવરઓલ જોવા જઈએ ને આપણે કન્ટ્રી વાઇડ, તો પણ એવું છે કે પાણીની તકલીફ બહુ બધી જગ્યાએ છે. હવે જેમ કે આપણે કેટલીક વખત એવું બને કે એનું કન્ઝર્વેશન હોય, કે આપણે બચાવવું હોય પાણી, કે પછી એનું ક્લીનલીનેસ હોય, જેમ કે વડોદરામાં અત્યારે ઇશ્યુ એ લેવલ ઉપર છે. તો શું એવું કોઈ ઇન્વેન્શન અમે ફ્યુચરમાં કરંટ પાસે એક્સપેક્ટ કરીએ, કે જ્યારે તમે ખાલી એની પર વિચારો કરી શકો, કે યુ કેન ગીવ અસ ગુડ સજેશન્સ કે આના આની ઉપર શું થઈ શકે? મારો પ્રોબ્લેમ એવો છે ને કે એકવાર વિચારો તો એન્ડ પ્રોડક્ટ બની જાય. વાહ ભાઈ વાહ. અત્યારે વિચાર આપ્યો ને તો ડેફિનેટલી કે બીજી વખત મીટ કરીશું, તે વખતે આ પ્રોડક્ટ સાથે આવીશું. એટલે બીજી વખત હું એમને મળીશ ત્યારે ફાઇનલ આન્સર હશે કે બોસ વડોદરા ડોન્ટ ટેક ટેન્શન, ધીસ ઇઝ હ્યોર. અને આઈ ગેસ એ પાણીને યુ નો તમે બચાવવાની વાત હોય, કે ઇવન રેઇન હાર્વેસ્ટ વોટર હોય એને તમે સાચવવાની વાત હોય, કે તમે એને ક્લીન કરવાની વાત હોય, એની થોટ. યા, એક્ઝેક્ટલી. બીકોઝ કોઈ પણ અત્યારે જે પબ્લિક છે, તો ગવર્મેન્ટને દોષ આપ્યા વગર પોતે પર્ટિક્યુલર સોલ્યુશન કરશે ને તો જ એનું સોલ્યુશન આવવાનું. વેરી ટ્રુ, વેરી ટ્રુ. એન્ડ આઈ ગેસ એ થોટની સાથે, એ બ્યુટિફુલ વિચારની સાથે, જેમ એમણે કીધું કે હી સો એન્થુ, આઈ લાઈક વન થિંગ ઇન યુ, કે તમે ઓકે આ વિચાર આવ્યો છે તો એન્ડ પ્રોડક્ટ પણ આવી જશે. સો આઈ રિયલી વિશ યુ કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધીસ. આઈ ગેસ આપણે આના વિશે બધું જાણી લીધું છે, કાંઈ મિસ નથી કર્યું, રાઈટ? દરેક વાત આવી ગઈ છે. સુપર સુપર. તો વધુ કાંઈ જાણવું હોય ને તો આનો પિક્ચર, જે આજે સ્માર્ટ ચાર્જર વિથ સિક્યોરિટી છે, એનો હું એક યુ નો પિક્ચર સોશિયલ મીડિયા પર, એટલે મારા ફેસબુક પર ચોક્કસ મૂકવાની છું. ત્યાં જઈને એક વખત જોજો તો યુલ ગેટ એક્ઝેક્ટ આઈડિયા. અને લેટ અસ હોપ કે બહુ જલ્દી આ જે ચાર્જર છે માર્કેટમાં આવે અને અમે બધા તમારા ઘરાક બનીએ. Definitely. Thank you so very much for coming. Thank you.